નમસ્કાર દર્શક મિત્રો, સ્વતંત્ર ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું સુમન દાફડા. આજે જોઈએ સમાચાર ફટાફટથી. ભુજના આરટીઓ સર્કલ નજીક જેસીબી દ્વારા પાણીના લાઇનનું કામ કરતા સમયે ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું. ભુજ શહેર એસટી ડેપોમાંથી 5 દિવસમાં ચેઇન સ્નેચિંગનો 3રો બનાવ. ભુજ બહુચકીના યાર્ડમાંથી ચોરી કરાયેલ 2.5 ટનના ધાતુના પ્લેટો સાથે 2 ઇસમો કોળકી રોડ ઉપરથી ઝડપાયા. ભુજમાં એકોડ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત પણ દર્દીઓ પાસેથી પૈસા વસૂલાતા હોવાનો બહુજન આર્મીના લખન દુવાનો આક્ષેપ. ભુજમાં સીડીએચઓ ડોક્ટર માઢકે એકોડ હોસ્પિટલના વિવાદ બાદ સ્પષ્ટતા કરી કહ્યું, આયુષ્માન કાર્ડ ધારક પાસેથી હોસ્પિટલ કોઈ જ ચાર્જ ન વસૂલી શકે. માધાપર પાસે શહેરી વિસ્તારમાં પ્રદેશ કોંગ્રેસ આગેવાન અર્જણભાઈ બુડિયાના આગેવાનીમાં મારું બુથ મારું ગૌરવ અભિયાન આદરાયું. ભુજ માધાપર હાઈવે સહિતના વિવિધ વિસ્તારોમાં 4 મકાનોમાંથી ચોરી કરનાર 3 સગીર સહિત 4 ઇસમો પકડાયા. માધાપરમાં પતિએ પત્નીને માર મારતા ઇજા પહોંચી. દીવમાં મેજિક ફેસ્ટિવલમાં ભુજના યુવા જાદુગર 350 સ્પર્ધકોમાં પ્રથમ. ભુજ તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા યોજાઈ સ્ટેમ્પ ડ્યુટીના કામના આયોજનની ચર્ચા કરાઈ. ભુજમાં ગૌશાળાને સહાય મુદ્દે હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું. ભુજ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વેપારીઓ પાસેથી 380 કિલોગ્રામ પ્લાસ્ટિક જપ્ત કરાયું. ₹25,000નો દંડ ફટકારવામાં આવ્યો. ભુજ શહેરના સાંઈબાબા મંદિરમાંથી 25,000ની રોકડની ચોરી, પોલીસ ફરિયાદ નોંધાઈ. કચ્છ જિલ્લામાં 27,000 ઊંટોને વિવિધ રોગો સામે સારવાર અપાઈ. જિલ્લા પંચાયત ખાતે નાયબ પશુપાલક નિયામક ડોક્ટર HM ઠક્કરે વિગતો આપી. ભુજમાં પરશુરામ ઇન્ટરનેશનલ બ્રહ્મ સંગઠન દ્વારા બ્રહ્મ સમાજવાળી મધ્ય પ્રદેશના આગેવાનોની હાજરીમાં સ્થાપના દિન ઉજવાયો. હરિપર ખાતે નિર્માણ થનાર વિવિધ સીસી રોડોનું વિધાનસભા અધ્યક્ષાએ ખાતમુહૂર્ત કર્યું. માતાના મઢમાં બિહારના માજી મુખ્યમંત્રીએ કર્યા મા આશાપુરાના દર્શન. નખત્રાણા ખેતીવાડી અન્ન ઉત્પન્ન બજાર સમિતિના વ્યવસ્થાપક તરીકે પાંદરો ગામના વિક્રમસિંહે સોઢાની નિમણૂક કરાઈ. રાપર તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજની રવેચી મંદિર ખાતે મીટિંગ યોજાઈ, ઉત્સાહ સાથે એક તાતડે ચાલવાની અરજ કરાઈ. કોઠારામાં કરિયાણા અને મોબાઈલની 3 દુકાનના પતરા તોડી ચોરી કરાઈ, પોલીસ ફરિયાદ નોંધાઈ. ગાંધીધામ ખાતે દિલ્હીના CM અને પંજાબના CM સભા ગજાવી.